ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11.1 નો જ ત્રીજો પ્રશ્ન એટલે કે ત્રીજા નંબરનો દાખલો વાંચીશું અને સમજીએ. ચાલો, ત્રીજા નંબરનો દાખલો એવું જ કીધું છે, જુઓ તો. જેનું ક્ષેત્રફળ 440 મીટર² છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો, તેની પરિમિતિ પણ શોધો. તેની પરિમિતિ પણ શોધો. આ બે વસ્તુ શોધવાની છે. વિચાર, એનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. શું આપી દીધેલું છે? એનું ક્ષેત્રફળ આપેલું. કેટલું આપેલું છે ક્ષેત્રફળ? 440 મીટર². હવે બીજું પણ કંઈ આપ્યું છે માહિતીમાં. લંબાઈ આપી દીધેલી છે. કેટલી આપેલી છે લંબાઈ? 22 મીટર લંબાઈ આપેલી છે. અને જમીન કેવી છે? લંબચોરસ. લંબચોરસની લંબાઈ આપી દીધેલી છે અને લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. એટલે જે પ્લોટ છે એ લંબચોરસ આકારનો છે. કેવા આકારનો છે? લંબચોરસ આકારનો છે. એની લંબાઈ આપી દીધેલી છે અને પહોળાઈ આપી નથી, પણ ક્ષેત્રફળ આપી દીધેલું છે. તેની પરથી આપણે એની પહોળાઈ શોધવાની છે અને પરિમિતિ શોધવાની છે. આ બે વસ્તુ આપણે શોધવાનું છે. ચાલો, તો કેવી રીતના શોધીશું? તો વિચારો કે જ્યારે પણ લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે, જે માહિતી આપેલી હોય તે માહિતીનું સૂત્ર મૂકવાનું. ધારો કે અત્યારે એની પરિમિતિ આપી દીધેલી હોય, લંબચોરસ જમીનની પરિમિતિ આપી દીધેલી હોય અને પહોળાઈ શોધવાની હોય, તો તમારે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દેવાનું, એટલે પહોળાઈ તમને મળી જશે. હવે કે અત્યારે તો ક્ષેત્રફળ આપ્યું છે એટલે આપણે શું શોધવાનું? તો લંબચોરસ, આપણે લંબચોરસની જ વાત કરીએ છીએ ને, કે પણ પ્લોટ છે તો આપણે તેનો ઉલ્લેખ કરીશું. લંબચોરસ પ્લોટ નું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. કેમ ક્ષેત્રફળ? કારણ કે ક્ષેત્રફળનું આ માપ આપી દીધું છે. ક્ષેત્રફળની જે છે તે સંખ્યા આપી દીધેલી છે, તેથી આપણે તેના પરથી જ આપણે પહોળાઈ શોધી શકાશે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ પણ આપી દીધેલી છે. તો લંબાઈ આપી છે 22 અને પહોળાઈ આપી નથી. પહોળાઈ આપેલી નથી તો પહોળાઈને આપણે બી વડે દર્શાવીએ. ઓકે, હવે જુઓ શું આપી દીધેલું છે. ક્ષેત્રફળ આપેલું છે 440 મીટર² તો ક્ષેત્રફળની જગ્યાએ 440 લખી જ દેવાનું. લંબાઈની જગ્યાએ લંબાઈ લખી દીધી. પહોળાઈ નથી આપી. પહોળાઈ આપણે શોધવાની છે એટલે પહોળાઈની જગ્યાએ આપણે પહોળાઈને બી દ્વારા દર્શાવીએ છીએ, આપણને ખબર જ છે. ચાલ, હવે જેમ કરીએ છીએ તેમ જ 440 બરાબર અને બરાબરની નિશાની. હવે અહીં 22 આની સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. જો 22ને બરાબરની આ તરફ લાવીએ તો તે 440 એટલે કે આ સંખ્યા સાથે ભાગાકારનો સંબંધ ધરાવશે. એટલે 440/22 જો એ આ બાજુ ગુણાકાર સ્વરૂપે છે આની સાથે, તો તે આ બાજુ આવતા તે ભાગાકાર સ્વરૂપે થશે. એટલે કે ભાગાકાર સ્વરૂપે આ તરફ આવશે. હવે શું રહ્યું અહીંયા ગાડી? તો પહોળાઈ. હવે અહીં 440/22 એ શું થશે? ભાગાકાર થશે. તો અહીં ડાયરેક્ટ પણ તમે કરી શકો છો 22 દુ 44, કારણ કે પાછળ શૂન્ય છે. એ શૂન્ય શું થશે? તો આ રીતે સંખ્યા બનશે 2 અને 0 એટલે કે 20. એટલે કે પહોળાઈ આપણી મળી 20 મીટર. શું મળ્યું? 20 મીટર. કેટલા મીટર? તો 20 મીટર પહોળાઈ મળી. તો 20 મીટર પહોળાઈ, બી એટલે કે પહોળાઈ. તો આ રીતે મળ્યું. જો તમને એ રીતે નહીં આવડે તો તમે 440/22 આ રીતે પણ કરી શકો છો. 22 દુ 44 બરાબર. 4 માંથી 4 ગયા 0, 4 માંથી 4 ગયા 0, 1 0 વધ્યું તેને ઉપર ચડાવ્યું બરાબર, એટલે 20 આવી ગયો જવાબ. એવી રીતના 20 મીટર એની પહોળાઈ આપણે શોધી કાઢી. હવે પહોળાઈ શોધી કાઢી છે, હવે આપણે શું શોધવાનું છે? એની પરિમિતિ. હવે પરિમિતિ તો આસાનીથી મળી જશે, કારણ કે એનું સૂત્ર મૂકીશું એટલે લંબાઈ અને પહોળાઈ બંને દ્વારા એની પરિમિતિ આસાનીથી મળી શકે. આ પહેલું આપણે એની પહોળાઈ શોધી. હવે આપણે બીજું શોધવા જઈ રહ્યા છીએ, તે છે લંબચોરસ પ્લોટની પરિમિતિ. લંબચોરસ પ્લોટ છે એટલે આપણે પ્લોટનો ઉલ્લેખ કરીશું. પ્લોટની પરિમિતિ બરાબર શું થશે? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણે એને એલ અને બી દ્વારા દર્શાવીએ. L/B બરાબર. ચાલો, 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? ચાલો શોધો, લંબાઈ 22 છે. ચાલો, લંબાઈ 22 વત્તા પહોળાઈ અત્યારે આપણે શોધી 20 એટલે કે 22/20. ચાલો, બંનેનો સરવાળો કરો. 2 ના 2 22 ને 20 કેટલા થશે? 42 બરાબર ને.
ચાલ હવે શું થશે, બંનેનો ગુણાકાર, આ સંખ્યા અને આ સંખ્યા સાથે કૌંસની સંખ્યા અને કૌંસની બહારવાળી સંખ્યા સાથે વચ્ચે કોઈ નિશાની નહીં હોય તો ગુણાકાર થશે. ચાલો બે દુ પહેલા એકમ સાથે ગુણીએ તો બે દુ ચાર અને બે છ આઠ એટલે શું થયું, ચોણ્યાસી મીટર. ચોણ્યાસી મીટર એ શું મળ્યું, એની પરિમિતિ મળી, એટલે કે લંબ ચોરસ પ્લોટની પરિમિતિ ચોણ્યાસી મીટર કહેવાશે. આપણે આ સૂત્ર દ્વારા લંબચોરસની પરિમિતિ પણ શોધી લીધી અને ક્ષેત્રફળના સૂત્ર દ્વારા એની પહોળાઈ પણ શોધી લીધી. આ રીતે તમારા દાખલા ગણવાના રહેશે. તો તમને જો સૂત્ર આવડશે તો જ ફટાફટ ગણતા આવડશે. દાખલા નંબર ચાર એટલે કે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ, વાંચીએ અને સમજીએ અને પછી એને ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલ તો પ્રશ્ન કંઈક આવો છે, એક લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. જો પરિમિતિ આપી દીધી છે અને તે પણ આકાર સાથે લંબ ચોરસ છે, બરાબર, તેની પરિમિતિ આપી છે 100 સેન્ટીમીટર. જો તેની લંબાઈ 35 સેન્ટીમીટર હોય, એની લંબાઈ પણ આપી દીધી છે 35 સેન્ટીમીટર હોય, તો તેની પહોળાઈ શોધો. શું શોધવાનું છે, પહોળાઈ શોધવાનું છે. જો નહીં કીધું હોય તો પણ તમને અંદાજ આવી જવો જોઈએ કે લંબ ચોરસ છે, તેની લંબાઈ આપેલી છે પણ પહોળાઈ આપી નથી, એટલે પહોળાઈ આપણે શોધવી પડે. તો તેનું ક્ષેત્રફળ પણ શોધો, પહોળાઈ શોધો અને પછી તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો ચાલો ક્ષેત્રફળ અને એનું પહોળાઈ બે વસ્તુ શોધવાની છે. પહેલું શું શોધવું પડે વિચારો જુએ, પહેલાં પહોળાઈ જ શોધવી પડે તો જ એનું ક્ષેત્રફળ શોધાશે. તો પહોળાઈ શોધવા માટે આપણે શું કરવું પડે, તો પહોળાઈ શોધવા માટે આપણે જે માહિતી આપી છે તે સૂત્ર મૂકવાનું રહેશે. ધારો કે લંબ ચોરસની પરિમિતિ આપી દીધી છે તો લંબ ચોરસની પરિમિતિનું જ સૂત્ર મૂકવાનું. તમને લંબ ચોરસની પરિમિતિ ઓલરેડી આપી દીધી છે તો તે સૂત્ર મૂકીને તમારે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું એટલે આપણે જવાબ મળશે. તો ચાલ પહેલો જ નંબર એટલે કે લંબ ચોરસની પરિમિતિ, લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે, તો લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર છે કે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. હવે બે લંબાઈ કેટલી છે, લંબાઈ આપી દીધેલી છે 35, બરાબર, 35 સેન્ટીમીટર. પહોળાઈ આપી નથી એટલે પહોળાઈને આપણે બી દ્વારા દર્શાવીએ છીએ, પરંતુ પરિમિતિ આપી દીધેલી છે તો પરિમિતિના સ્થાન પર જ પરિમિતિ મૂકવાની. કેટલી આપી છે 100, તો 100 મૂકવાનું, બરાબર. ચાલ હવે આપણે જેમ ગણતરી કરીએ છીએ તેમ 100 ના 100. ચાલો અહીં હવે જુઓ આ બે અહીં ગુણાકાર સ્વરૂપે એટલે કે આની સાથે ગુણાકારનો સંબંધ છે. કૌંસની અંદરની સંખ્યા અને કૌંસની બહારની સંખ્યા વચ્ચે ગુણાકાર છે એટલે બે ગુણાકારનો સંબંધ ધરાવે છે. જો બેને આ તરફ લાવીએ તો તે ભાગાકાર સ્વરૂપે થઈ જશે એટલે 100 ભાગ્યા 2. હવે શું રહ્યું તો 35 કૌંસની બહાર આવી જશે, કંઈ વાંધો, 35 વત્તા 2 એટલે કે પહોળાઈ, 35 વત્તા પહોળાઈ. ચાલો હવે 100 ભાગ્યા 2 એટલે શું થયું, 50, બરાબર. હવે શું છે કે આ 35 અહીં સરવાળા એટલે કે સરવાળાનો સંબંધ ધરાવે છે. જો એને આ તરફ લાવીએ તો તે શું બની જશે, સરવાળાનો વિરોધી, તો ઋણ બની જશે એટલે કે માઇનસ, માઇનસ 35 બની જશે બરાબરની આ તરફ આવતા. બરાબરની આ તરફ લાવો ને તો જ આ બધી નિશાનીઓમાં ચેન્જીસ થશે. 50 માઇનસ 35 અને શું રહેશે આ તરફ, પહોળાઈ એટલે કે પહોળાઈ એટલે કે બી રહેશે. 50 માંથી 35 જશે તો શું આવશે, તો 15 વધશે એટલે કે 15 એની પહોળાઈ કહેવાશે. 15 એની પહોળાઈ મળી ગઈ. તો 15 શું હશે, તો આપણે જે છે જવાબ સેન્ટીમીટરમાં છે તો 15 સેન્ટીમીટર એ એની પહોળાઈ કહેવાશે. ચાલ હવે પહોળાઈ મળી ગઈ છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવું આપણા માટે સરળ છે. તો ચાલો બીજા નંબરનું, તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી, તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળનું સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે, લંબાઈ આપી દીધેલી હતી 35 અને પહોળાઈ કેટલી છે અત્યારે આપણે શોધી 15. ચાલો 35 અને 15 નો ગુણાકાર કરો તો 35 અને 15 નો ગુણાકાર કરીએ તો 525 મળશે. છતાંય આપણે એકવાર કરી જોઈએ 35 ગુણ્યા 15. ચાલો બે સંખ્યા હોવાથી એક પહેલાં શૂન્ય મૂકી જ દેવાનું, 1 5 5 41 3, બરાબર. હવે પતી ગયું, હવે એકમને સ્થાને રહી, 5 5 25 5 વડી ફરી 2 5 40 15 16 17 ઓકે, 5 ના 5
पांच बराबर छे। चलो पांच ने साठ, पांच ने पांच दस, ने बे बारो बे, वड्डी पड़ी एक, त्रण ने चार ने एक पांच। चलो 525 जो जवाब आवी गयो के नहीं, 525 એટલે ક્ષેત્રફળ મળ્યું 525, પણ ક્ષેત્રફળ હોવાથી સ્ક્વેરમાં દર્શાવશે, પણ મીટરમાં કે સેન્ટીમીટરમાં, તો સેન્ટીમીટર એની લંબાઈ છે, તેથી પહોળાઈ પણ સેન્ટીમીટરમાં મળી, અને આ 525 પણ સેન્ટીમીટર સ્ક્વેર કહેવાશે, એટલે કે આ લંબચોરસ જે ક્ષેત્રફળ, આ લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ 525 સેન્ટીમીટર સ્ક્વેર એવું કહેવાશે। કેટલું મળ્યું 525 સેન્ટીમીટર સ્ક્વેર શોધી કાઢ્યું આપણે, એની પહોળાઈ 15 સેન્ટીમીટર, એની લંબાઈ 35 સેન્ટીમીટર, આ બે વસ્તુ આપણે શોધી, આ એની પહોળાઈ શોધી અને આ એનું ક્ષેત્રફળ શોધી। ઓકે સમજ પડી? ચાલો હવે સગે 11.1 માં જ અને તેનો દાખલા નંબર 5 રકમ વાંચી લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે આગળ ગણતરી કરીશું। ચાલો તો રકમ વાંચતા પહેલાં આપણે જોઈએ, ચાલો શું કીધું છે જુઓ તો, એક ચોરસ બાગ અને એક લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ સરખા છે, એમ કીધું છે કે એક ચોરસ બાગ અને એક લંબ ચોરસ બાગ, બે બાગ છે, એક ચોરસ આકારનો છે અને એક લંબ ચોરસ આકારનો છે, તો આ બંને બાગના ક્ષેત્રફળ સરખા છે। બંને બાગનું ક્ષેત્રફળ એટલે કે એને રોકેલી જગ્યા જે છે ને અંદરની, તે ક્ષેત્રફળ સરખું છે। જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય, જો ચોરસની બધી બાજુઓ છે ને, ચોરસ બાગ જે છે એની બાજુઓનું માપ 60 મીટર હોય અને લંબ ચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય અને લંબ ચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય, તો લંબ ચોરસ બાગની પહોળાઈ શોધો। આ બે વાર લખાઈ ગયું છે, લંબ ચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબ ચોરસ બાગની પહોળાઈ શોધો, આ બે વસ્તુ છે। ઓકે તો આપણે એની પહોળાઈ શોધવાની છે, કોની? લંબ ચોરસ બાગની। પરંતુ વિચાર કે ચોરસ બાગ અને લંબ ચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે, એટલે એને જે જગ્યા રોકી છે ને, ચોરસ બાગે રોકેલી જગ્યા અને લંબ ચોરસ બાગે રોકેલી જગ્યા જે વચ્ચેની જગ્યા છે તેના માપ સરખા છે, તો હવે લંબ ચોરસની લંબાઈ આપી દીધેલી છે પણ પહોળાઈ આપી નથી, પણ બંનેના ક્ષેત્રફળ સરખા છે, પરંતુ ચોરસની બાજુનું માપ આપી દીધેલું છે, એટલે ચોરસ બાગની બાજુનું માપ આપી દીધેલું છે, તેની પરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। હવે ચોરસનું ક્ષેત્રફળ જો શોધાઈ જાય તો ચોરસનું ક્ષેત્રફળ અને લંબ ચોરસનું ક્ષેત્રફળ સરખા છે, એટલે ચોરસ બાગનું જે ક્ષેત્રફળ મળશે તે લંબ ચોરસનું ક્ષેત્રફળ પણ હશે, તો તેના પરથી આપણે એની પહોળાઈ શોધીશું। ચાલો તો આપણે શરૂઆત કરીએ, તો પહેલાં ચોરસ બાગનું ક્ષેત્રફળ, બાજુનું માપ આપેલું છે, બાજુ એટલે તમે વિચાર કરશો કે બાજુ એટલે શું, પહેલાં પણ સમજાવ્યું છે કે બાજુ એટલે કે આ એની લંબાઈ, આ બધી બાજુઓ છે ને, આ લંબાઈ એની બાજુઓ કહેવાય, બાજુ એટલે કે લંબાઈ, એટલે કે ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવા માટે તેનું સૂત્ર મૂકવું પડે, તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર, તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હશે, ચોરસમાં ક્ષેત્રફળ છે એટલે ગુણાકાર તો ખરા, પણ એમાં બંને બાજુ અલગ અલગ હોતી નથી, બધી બાજુઓ સરખી, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબાઈ આપી દીધેલી છે બાજુનું માપ, એની લંબાઈ કહેવાશે 60 મીટર, એટલે 60 × 60, એટલે 60 × 60 શું થશે, 45 શૂન્ય છે, એટલે એક આ અંકનો સરવાળો થશે આગળ આગળની સંખ્યાનો, 6 × 6 = 36 અને 1 શૂન્ય અને બીજું શૂન્ય, એટલે 2 શૂન્ય લગાડવાના પાછળ, 3600 અને સામા છે જોઈ લેવાનું મીટરમાં છે, એટલે મીટર સ્ક્વેર સ્ક્વેરમાં આવશે, કેમ સ્ક્વેરમાં આવશે, કારણ કે ક્ષેત્રફળ છે તેથી તે સ્ક્વેરમાં લખાશે। એ ખાસ ધ્યાન રાખવાનું કે સેન્ટીમીટર છે કે મીટર છે, લંબાઈ જેમાં આપી હોય, લંબાઈ અને પહોળાઈ, તમે લંબચોરસનું શોધો તો લંબાઈ અને પહોળાઈ, અને ચોરસનું શોધો તો લંબાઈ, તો લંબાઈ જે માપમાં આપ્યું હોય, જે એકમમાં આપ્યું હોય, મીટરમાં આપ્યું હોય તો મીટર સ્ક્વેર કહેવાશે એનું ક્ષેત્રફળ, અને જો સેન્ટીમીટરમાં આપ્યું હોય તો સેન્ટીમીટર સ્ક્વેર કહેવાશે, અહીં મીટરમાં આપ્યું છે એટલે મીટર સ્ક્વેર કહેવાશે। ચાલ હવે આપણે એનું ક્ષેત્રફળ મળી ગયું, જો ચોરસ બાગનું ક્ષેત્રફળ 3600 મીટર સ્ક્વેર હોય તો લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ પણ ચોરસ બાગ જેટલું જ છે, તેથી લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ પણ, તેથી લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ પણ કેટલું જ હશે, આટલું જ હશે, બાગનું ક્ષેત્રફળ પણ 3600 મીટર સ્ક્વેર જ હશે, બરાબર, આ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ પણ કહેવાશે।
હવે લંબચોરસ ભાગની લંબાઈ પણ આપી દીધેલી છે, એની લંબાઈ કેટલી આપી છે, એની લંબાઈ આપી છે 90 મીટર, એટલે કે 90 મીટર આપી દીધી છે. ચાલો હવે 90 મીટર આપી છે, ચાલો હવે આગળ જોઈએ. તો હવે વિચારો કે એની પહોળાઈ શોધવાની છે, તો પહોળાઈ કેવી રીતના શોધશો, તો એના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું એટલે એની પહોળાઈ મળી જશે. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું છે સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, આપણે એલ ગુણ્યા બે બી લખીએ, એલ ગુણ્યા બી લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી છે 90 અને પહોળાઈ આપણે શોધવાની છે. ચાલો ક્ષેત્રફળ આપી દીધેલું છે, આવ્યું ક્ષેત્રફળ, અત્યારે જ આપણે શોધ્યું ચોરસનું જે ક્ષેત્રફળ છે તે જ લંબચોરસનું પણ છે, એટલે ક્ષેત્રફળના સ્થાન ઉપર આપણે એની જે આંકડો છે તે લખીશું 3600 બરાબર ને મીટર સ્ક્વેર. ચાલો હવે શું કરીએ છીએ, જેમ ગણતરી કરીએ છીએ તેમ બરાબરની આ તરફ 90 આ સંખ્યા સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. જો એને બરાબરની આ તરફ લાવીએ તો આ સંખ્યા સાથે તે ભાગાકારનો સંબંધ ધરાવશે, એટલે 3600 ભાગ્યા 90 બરાબર, અને શું રહ્યું પહોળાઈ એટલે કે પી. ચાલ હવે એક શૂન્ય ગયું પાછળનું અને અનુપળનું પણ એક શૂન્ય ગયું, હવે આ આટલી ગાડી ભાગાકાર થશે 9 × 6 = 36 બરાબર. હવે શું વધ્યું, તો 4 અને 0 એટલે કે 40, અને તે પણ 40 શું હશે, તો આ મીટર સ્ક્વેર છે એટલે આ મીટર હશે 40 મીટર, અને તે શું મળ્યું, તો પહોળાઈ મળ્યું. શું મળ્યું, લંબચોરસની પહોળાઈ મળી. શું મળ્યું, તો લંબચોરસ ભાગની પહોળાઈ અને તે પણ કેટલી મળી આપણે, તો લંબચોરસ ભાગની પહોળાઈ મળી 40 મીટર. હવે તમે ક્રોસ ચેકિંગ કરી શકો છો, 9 × 6 = 36 અને આ 2 શૂન્ય, તો જુઓ 3600 આવી ગયું, એનું ક્ષેત્રફળ આવી ગયું ને. આ રીતે ક્રોસ ચેકિંગ પણ તમે કરી શકો છો, એટલે કે ફાળો મેળવવા માટે આ રીતે કરી શકો છો. આ રીતે તમે ક્ષેત્રફળ દ્વારા આ રીતે ચોરસના ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું હોય તો જેની માહિતી આપી હોય તે પ્રમાણે સૂત્ર મૂકીને શાંતિથી કાર્ય કરવાનું અને સૂત્ર યાદ રાખીને કાર્ય કરવાનું. મિત્રો ચાલો હવે આપણે સદે 11.1 માં જ અને તેનો દાખલા નંબર 6 ની વાત કરીએ, તો દાખલા નંબર 6 ની રકમ વાંચીએ, સમજીએ અને પછી આગળ ગણતરી કરીએ. ચાલો દાખલા નંબર 6 ની રકમ વાંચીએ, તો શું કહેવામાં આવ્યું છે, એક તાર એટલે તમને ખબર છે ને, તાર એટલે કે આપણે દીવા બોર્ડર કરીએ ને, તાર આપણે કપડાં બાંધવાનો તાર, પછી આપણે કોઈ જમીન હોય પ્લોટ હોય તેની આજુબાજુ બોર્ડર દ્વારા તાર દ્વારા બોર્ડર કરવામાં આવે છે ને, એને તાર કહેવાય. તાર એનો આવે છે, લોખંડ ટાઈપનો તાર આવે છે બરાબર ને, એને તાર કહેવાય. તો એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે જેની લંબાઈ 40 સેન્ટીમીટર, પહોળાઈ 22 સેન્ટીમીટર. જો તેને ખોલીને જો વિચારજો, હા ફરીથી એકવાર વાંચું છું, એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે, એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે, આવો તાર છે તેને લંબચોરસ આકારમાં વાળેલો છે. જ્યારે એને લંબચોરસ આકારમાં વાળે છે ત્યારે એની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર. જો તેને ખોલી કાઢ્યા તારને અને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે, જો એને ચોરસ આકારમાં વાળવામાં આવે તો એની દરેક બાજુનું માપ કેટલું થશે, અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવડશે, એટલે કે જ્યારે લંબચોરસમાં હતો ત્યારે વધુ જગ્યા રોકતો હતો કે જ્યારે ચોરસ દ્વારા આકાર બનાવ્યો ત્યારે વધુ જગ્યા રોકે છે, તો બંનેનું ક્ષેત્રફળ કોણ વધુ ક્ષેત્રફળ આવરી લે છે તે નક્કી કર. પહેલા તો એક તાર છે એટલે કે આવો તાર છે બરાબર, હવે આ તારને લંબચોરસ આકારમાં વાળેલો છે, આ તારને લંબચોરસ આકારમાં વાળેલો છે એટલે કે આ રીતે લંબચોરસ આકારમાં વાળી દીધો છે, આ રીતે લંબચોરસ આકારમાં વાળી દીધો છે. હવે આ લંબચોરસ આકારમાં જ્યારે વાળ્યો ત્યારે એની લંબાઈ 40 સેન્ટીમીટર થઈ અને પહોળાઈ કેટલી થઈ, 22 સેન્ટીમીટર થઈ બરાબર, આ રીતે થયું જ્યારે એને વાળી દીધું. હવે આ તારને પાછો ખોલી કાઢવામાં આવ્યો, આ લંબચોરસ બનાવ્યું ને પછી પાછો ખોલી કાઢવામાં આવ્યું, એટલે આ તાર આટલો પાછો ખોલી કાઢ્યો એટલે આટલો થઈ ગયો લાંબો. આ રીતે બધી આટલેથી ચાલુ કર્યો, આટલેથી વણાક વાળ્યો એમ કહીને તારને વાંકો કર્યો અને આ રીતે બનાવ્યું બરાબર. હવે પાછો ખોલી કાઢવામાં આવ્યું,
હવે એને ચોરસ આકારમાં વાળવાનો છે. આ રીતે ચોરસ આકારમાં વાળવાનો છે આટાને. આટાને ચોરસ આકારમાં વાળવાનો છે એટલે કે તારનું માપ તો બદલાવવાનું નથી, એટલો ને એટલો જ તાર રહેશે. એની જે આ બાજુઓ છે એ એટલી ને એટલી જ રહેશે, એમાં વધારો કે ઘટાડો થવાનો નથી. એટલે કે આ બાજુઓથી એનો આકાર બને છે. એટલે વિચારો કે આપણે શું શોધવાનું છે, આપણે કામ ક્યાં કરવાનું છે, એની ઢળ ઉપર. અને ઢળ એટલે શું, બાજુ કહેવાય. ઢળ એટલે કે એની બાજુ. બાજુ એટલે શું શોધાય, પરિમિતિ શોધાય. આપણે અંદરનું અત્યારે શોધવાનું નથી, અંદરનું પછી શોધીશું. પછી આપણે ઢળ શોધીએ છીએ તો વિચારો કે લંબ ચોરસની પરિમિતિ કેટલી હશે, આ તાર કેટલો લાંબો હશે કે જે આ લંબ ચોરસમાં 40 સેન્ટીમીટર અને 22 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે, તો પછી એ ચોરસમાં કેટલી લંબાઈ ધરાવતો હશે એ શોધવા માટે આપણે એ તારની પરિમિતિ શોધવી પડે. આ લંબ ચોરસના માપ પરથી એની પરિમિતિ શોધાય. તો લંબ ચોરસની તારની પરિમિતિ, લંબ ચોરસ આકારની પરિમિતિ, એટલે લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે, લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ, બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલ, બે ના બે લંબાઈ આપી દીધેલી છે તમને 40 અને પહોળાઈ આપી છે તમને 22. જો ઓકે, ચાલ 40 ને 22 કેટલા થશે, 62 બરાબર છે ને. હં, 2 2, ચલો આની વચ્ચે ગુણાકારનો સંબંધ, 2 2 4 અને 2 6 12 એટલે કે 124 સેન્ટીમીટર એ લંબચોરસની પરિમિતિ કહેવાશે. 124 સેન્ટીમીટર જેટલો લાંબો તાર છે. આ તાર કેટલો લાંબો છે, 124 સેન્ટીમીટર જેટલો લાંબો છે. પરિમિતિ એટલે કે એને આ પરિમિતિ આપણે શોધ્યા તો આ તાર જ હતો ને આ લાંબો તાર. તો આને જો આપણે ખોલી કાઢીએ તો 124 સેન્ટીમીટર જેટલો જ લાંબો રહેવાનો. તો આ બધી ઢળ પાછી અહીંયા આ તારને આપણે અહીંયા વાળીએ છીએ તો પણ 124 જ થવાની. આ બધી ઢળ થઈને ભેગો કરીએ તો, સરવાળો કરીએ તો વિચારો કે ચોરસની પરિમિતિ શોધવા માટે પણ 124 સેન્ટીમીટર જ એની પરિમિતિ કહેવાશે. લંબચોરસની પરિમિતિ જેવું જ ચોરસની પરિમિતિ કહેવાશે, કારણ કે આ તારનો જ આપણે લંબચોરસ પણ બનાવવાનો છે અને ચોરસ પણ બનાવવાનો છે. આટલી જ લંબાઈમાં તાર લંબાઈ આપણે કેવી રીતના ખબર પડી, કારણ કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી હતી. જ્યારે આ લંબચોરસ બનાવવામાં આવ્યો આ તારમાંથી, ત્યાં એની લંબાઈ અને પહોળાઈ પરથી આપણે એની પરિમિતિ ખબર પડી ગઈ. પરિમિતિ એટલે કે આ કેટલો લાંબો તાર છે, બધી બાજુઓને જો આ રીતે ભેગી કરી દેવામાં આવે ને, બધી બાજુને એમ એમ, તો આટલો લાંબો તાર છે બરાબર. હવે આટલા લાંબા તારમાંથી આ ચોરસ બનાવ્યું છે એટલે એની પરિમિતિ 124 જ હશે, કારણ કે આ તાર ટૂંકો થવાનો નથી કે લાંબો પણ થવાનો નથી, મોટો પણ નહીં થશે અને નાનો પણ નહીં થશે. તેથી એની પરિમિતિ બંનેની સરખી જ રહેશે. તો ચોરસની પરિમિતિ શોધવા માટે, ચોરસની પરિમિતિ તો આપણે ખબર જ છે પણ એની લંબાઈ શોધી શકાશે, તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું. તો ચોરસની પરિમિતિ બરાબર શું આવશે સૂત્ર, 4 ગુણ્યા લંબાઈ બરાબર ને, 4 ગુણ્યા લંબાઈ. હવે પરિમિતિ આપણે ખબર છે કે આ તાર 124 સેન્ટીમીટર લાંબો છે એટલે 124 સેન્ટીમીટર એની પરિમિતિ હશે. ચાલ બરાબર, હવે 124 ના 24 આ 4 ગુણાકાર સ્વરૂપે છે, અહીં એ આ બાજુ આવતા ભાગાકાર સ્વરૂપે અને લંબાઈની લંબાઈ બરાબર. હવે 124 ને 4 વડે ભાગવાનું, 4 4 12 અને 4 1 4 એટલે શું જવાબ આવ્યો, 31. કેટલો જવાબ આવ્યો, 31. એટલે કે ચોરસની પરિમિતિ મળી, ચોરસની લંબાઈ, પરિમિતિ તો આપણે 124 શોધી જ કાઢી, ચોરસની લંબાઈ મળી ગઈ 31 સેન્ટીમીટર. કેટલી, 31 સેન્ટીમીટર બરાબર. ચાલ, ચોરસની લંબાઈ મળી ગઈ, ઓકે. ચાલ હવે એની પરિમિતિ પણ મળી ગઈ, લંબચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ 124. હવે આપણે એવું કીધું છે કે બંને આકાર જો બનાવવામાં આવે, લંબચોરસ બનાવ્યું અને ચોરસ બનાવ્યું, બંનેનું ક્ષેત્રફળ કોણ વધારે ક્ષેત્રફળ રોકે એ જાણવા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર અને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે. તો ચાલો પહેલાં જ આપણે નંબર 1, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે, ક્ષેત્રફળ છે એટલે ગુણાકાર, એટલે કે ગુણાકાર L ગુણ્યા L બરાબર, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલી લંબાઈ છે, 31 ગુણ્યા 31 બરાબર. એ રીતના લંબચોરસનું પણ શોધાશે, તો લંબચોરસનું ક્ષેત્રફળ પણ
સોળસ. ચાલો 31 × 31 પહેલા અનુજ પટાવી દઈએ. 31 × 31 ચાલો બે સંખ્યા હોવાથી 100 3 × 1 3 3 તાલી 9 1 × 1 1 1 તાલી 3 ચાલો 1 × 3 ને 3 6 અને 9 × 9 961 બરાબર 961 અને ક્ષેત્રફળ છે અને સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર 961 સેન્ટીમીટર સ્ક્વેર એ ચોરસનું ક્ષેત્રફળ કહેવાશે. એવી જ રીતે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? ચાલો લંબ ચોરસની લંબાઈ અહીં જોવાનું 40 અને પહોળાઈ કેટલી છે? 22. ચાલો બંનેનો ગુણાકાર 22 ચોક કરી નાખીએ. 22 ચોક 88 અને 0 એટલે 880 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર મૂકવાનું ભૂલવાનું નહીં. સેન્ટીમીટર એ આપણો એકમ છે આનો. બધા સેન્ટીમીટરમાં આમાં આપેલા છે. જોઈ લો સેન્ટીમીટર સેન્ટીમીટર આપણ સેન્ટીમીટરમાં મળ્યું આપણ સેન્ટીમીટરમાં મળ્યું એટલે આપણ સેન્ટીમીટર ક્ષેત્રફળ હોવાથી સ્ક્વેર સ્ક્વેર બરાબર. હવે ચોરસનું ક્ષેત્રફળ 961 છે અને લંબ ચોરસનું 880 છે. કોનું વધારે છે? તો ચોરસનું 880 કરતાં 961 મોટા છે એટલે 961 એ મોટા છે કોની કરતા? 880 સેન્ટીમીટર સ્ક્વેર કરતા. સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર 880 સેન્ટીમીટર સ્ક્વેર કરતા 961 સેન્ટીમીટર સ્ક્વેર મોટા છે. તેથી ચોરસનું ક્ષેત્રફળ એ વધુ જગ્યા રોકે છે. આ ચોરસ જો આ તાર દ્વારા જો 124 સેન્ટીમીટર લાંબા તાર દ્વારા જો આ ચોરસ બનાવવામાં આવે તો ચોરસ વધુ જગ્યા લંબ ચોરસ કરતા. ઓકે.